नर्मदा जिल्लाना रेडियापाड़ा खाते भारतीय जनता पार्टी कार्यकर्ताओं सम्मेलन में सांसद मनसुखभाई वसावाए राज्य सरकार द्वारा आदिजाति प्रमाणपत्र कढ़ावा माटे बनावेला नवा कायदा ने आवकार आपवामां आव्यो छे। मनसुख वसावाए जणाव्यु हतुं कि राज्य में खोटा आदिवासी प्रमाणपत्रों विवाद उभो थता सरकारे साचा आदिवासी प्रमाणपत्र मळे ते माटे कायदो अमल में मूक्यो छे, जे ते माटे तात्कालिक मुख्यमंत्री विजय रूपाणी तथा मंत्री गणपत वसावा नो आभार व्यक्त कर्यो हतो। આ મોતીભાઈ જે વાત કરી કે આદિવાસીના ખોટા પ્રમાણપત્રો બાબતે ગુજરાતના બધા જ સંગઠને આંદોલન કર્યું, એમાં આપણે લોકો પણ જોડાયા છે। એવું નથી કે અમુક જ પાર્ટીના લોકોએ આંદોલન ચલાવ્યું છે, આપણે પણ જોડાયા છે। આપણી સરકાર હતી, આપણે છાતી ઠોકીને કહેવું જોઈએ કે ગુજરાતમાં ભાજપની સરકાર હતી તો આંદોલનના લોકો સાથે વાટાઘાટો કરી સરકારે એમના કેટલીક વાતો લીધી અને અભિપ્રાય લીધા અને એના થકી વિધાનસભામાં બિલ લાયા, કાયદો બનાવ્યો, નિવૃત્ત જજની કમિટી બનાવી, નિવૃત્ત અધિકારીઓ સાથે આખું સર્વે કર્યું, ના આખો અહેવાલ ભારત સરકારમાં મોકલ્યો છે। ના છે કે મોતીભાઈ કીધું એ પ્રકારે ગુજરાતની અંદર સુરત છે, વડોદરા છે, ગાંધીનગર છે, રાજકોટ છે, આવી જગ્યા પર ખોટા પ્રમાણપત્રો ચેક કરવા માટેની કાર્યાલયો ચાલુ કર્યા છે। એ સવાલ છે કે ખોટા લોકોને કાઢવા માટે ખોટા લોકો ઘૂસી ગયા છે, જે આદિવાસી નથી એ લોકો આદિવાસી બની ગયા છે, એમને કાઢવા માટે પેલું પ્રમાણપત્રમાં કેટલીક વસ્તુ જે માંગે છે કે આટલા આટલા પૂરતા આપવું પડે। હવે એમાં બીટીપી વાળા એવું કીધું કે એમાં બાંધછોડ કરો, એટલે બાંધછોડ કરશો તો પેલા લોકોને રસ્તો મોકળો મળી જશે। એ તમે આદિવાસીના હિતની વાતો કરો છો કે આદિવાસીના હિતની વાતો કરો છો, એમ માંગણી કરો તમે। અમે સરકારમાં વાત કરી છે કે ને જાહેર મીટિંગમાં પણ મેં કીધું છે, સરકારમાં દરેક મામલતદાર ઓફિસમાં બે બે કર્મચારી બેસાડો, અને જાતે એના પ્રમાણપત્ર મેળવવાની નાની મોટી તકલીફ પડતી હોય તો એ તાત્કાલિક એક ધક્કા બીજા ધક્કા ત્રીજા ધક્કાએ એ પ્રમાણપત્ર મળી જવું જોઈએ, અને કેટલીક જગ્યાએ પુરાવા ન હોય એના પણ કોઈક બાંધછોડ હોવી જોઈએ, એના માટે પણ એવું કંઈક હોવું જોઈએ કે ભાઈ આટલા આટલા જૂના પુરાવા નથી મળતા પણ વાસ્તવમાં લાગે કે આદિવાસી જ છે તો તેવા લોકોને એ પ્રમાણપત્ર મળવું જોઈએ, આવી રીતના વાત કરી છે। પણ આ બધા કે બધા નિયમો કાઢી નાખો, સરકારે જે કાયદો બનાવ્યો છે, આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે કાયદો બનાવ્યો છે, નિયમો બનાવ્યા છે, એનું શું પછી મતલબ? કેટલું બધું સંઘર્ષ કર્યું છે, કેટલી બધી મહેનત કરીને એના માટે ગણપતભાઈ વસાવા અને માનનીય મુખ્યમંત્રી તત્કાલીન વિજયભાઈ રૂપાણી સરકારનો આપણે આભાર માનવો જોઈએ, આભાર માનવો જોઈએ। આ કોઈ સામાન્ય બાબત નથી, આ કોઈ સામાન્ય બાબત નથી। 1956 થી આ બધું ચાલતો હોય તો કોઈ સરકારે આ કાયદો નથી બનાવ્યો, આ વિજયભાઈ રૂપાણી ગણપતભાઈ વસાવાના કારણે આ કાયદો બન્યો છે। ખોટા જે બોગસ આદિવાસીઓ છે એને ડર છે આ ગુજરાતની અંદર, અને આ ખોટા આદિવાસીઓ બધા એક ભેગા થાય છે, ખોટા જે આદિવાસી ખોટા પ્રમાણપત્રો સમજી લેજો, ખોટા પ્રમાણપત્રો મેળવનારા લોકો ગુજરાતમાં બધા ભેગા થાય છે। હું કોઈ વિસ્તારનું નામ નથી લેતો, પણ મહેરબાની કરીને આપણા જે સાચા આદિવાસીઓ છે આમાં સમજવું પડશે, સંગઠિત થવું પડશે। ના નેગેટિવ વાતો કરે છે બીજી પાર્ટીના લોકો, કેટલાક આદિવાસી સંગઠન હોય એને પણ મારે કેવું છે કે એક બધા આદિવાસીઓને એક કરવાની વાતો કરો, ના આદિવાસીઓને એક કરવાનું હોય, આદિવાસીઓને સંગઠિત કરવાનું હોય ત્યારે કેટલીક નેગેટિવ વાતો બંધ કરી દેવી પડે। આદિવાસી હિન્દુ નથી, આદિવાસીના દેવી દેવતા પૂજા નહીં કરવી જોઈએ, આદિવાસી પ્રકૃતિના ઉપાસક છે। ભાઈ પ્રકૃતિના ઉપાસક એ હિન્દુ પરંપરામાં જ આવે છે, આ દે મોંગરાને આપણે અન્ન ચડાવે છે, કોઈ પણ નવું અનાજ આપણે અહીંયા ચડાવે છે માતાજીને, એ પ્રકૃતિની ઉપાસના જ છે, આપણે વૃક્ષોની પૂજા કરવા વાળા છે। એક બાજુ તમે પ્રકૃતિના પૂજાની વાત કરો છો અને બીજી બાજુ જંગલોને કાપવાની વાતો કરો છો, પ્રકૃતિના પૂજકો તો આપણે છે ને, હિન્દુ સંસ્કૃતિમાં જ પ્રકૃતિની ઉપાસના છે, નદીને માતા માનવાવાળા કેટલા વૃક્ષોનો